મૈયા સરસ્વતી મૈયા આજ મારા ગોરણ વાળ તમે પાણી ભરો
કેટલી હદે એમ કે મને દોષ લાગે કે દોષ ના લાગે બેટા, તારી તપસ્યા આવી છે, તારી સેવા આવી છે, તારી સેવા અને તપસ્યાને જોઈ અને સ્મરણ જોઈને આજે અમને એવી કરુણા આવી કે આ દીકરાને અહીંયા આપણે પાણી ભરીને બાંધી. આજ હાલની તકે કોઈ વીરપુર જાતા હો તો અહીંયા ત્રાંબાની 3 નાયડું છે, એમાં એ પાણી ભરેલું હજી ફૂટવા નથી, એમાં એમાં પાણી ઉમેરા રાખે તો ત્યાં તમારે હરિદ્વાર કે યમુનાથી ના જવું, પણ અહીંયા ચરણામત મળી જાય, ગંગા યમુના સરસ્વતી અને અહીંયા રોટી મળે ને ભોજને મળે. આ ગંગા મૈયાનો પ્રતાપ. બીજું, કેટલી હદે એની પવિત્રતા હશે. એક દિવસ ભગવાનને એમ થયું કે જલો અટાણે હવે રંગાઈ ગયો છે, વીરભાઈ પણ રંગાઈ ગયા છે અને સતત માનવ સેવો માનવ સેવો માનવ સેવો. એક દિવસ એક પારાધી પક્ષીઓને મારી કોથળું ભરી જતો, તે દલાર બાપા નીકળ્યા ને હાથમાં માળા હોય તો રામ 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 રામ, ગેદી હાથમાં ગેદી ઉતાર, આમાં શું ભર્યું છે શું લઈ જાય, તો કે એમાં કચરો છે, તો કે તો પર અડવા જોવાનું જોયું તો પશુ પંખી મરે તો પોતાની ગેદી અડાડી બધાય ઉડી બધાય આખું ખાલી થઈ ગયું. હા, ભગવાન પ્રમાણે ના આવી કે તારી ભક્તિની આવડી તાકાત છે. એ પછી ભગવાનને એમ થયું કે હવે આની પરીક્ષા કરો, કસોટી કેવી કસોટી કરી આપ તમે વિચાર કરો, અટાણે સંસારી માણસ એને કહ્યું છે તો એ કેટલા ભક્તિમાં રંગાણા છે અને રુદિયામાં કેટલા એનામાં ભાવ જાય ગયા છે અને કેટલી ભક્તિની અંતે એ ફૂગી ગયા છે. ભગવાન એક વૃદ્ધ સાધુનું રૂપ લઈને બાંકા ભરી ગયેલા અને નાકમાંથી પાણી વહ્યા છે, આંખમાંથી આંસુ વહ્યા છે અને સાંભળે નહીં ને ગેદીનો ટેકે ટેકે ઢોકો અને ખંભામાં દોરી લઈને ત્યાં પછી ગામ વીરપુર ગયા. વીરપુર લઈને કે ભાઈ કોઈ બ્રાહ્મણ અહીંયા દાન કરે છે એવું વાત સાંભળ્યું છે, કે બ્રાહ્મણ ભાઈ ભક્ત અને એનું નામ ધળો છે એવું વાત સાંભળ્યું, તો એ ક્યાં રહીએ છે, હું ભૂખો થયું તો મારે ભોજન કરવું છે. તો કે તો એક ભાઈ ગયો કે જો સામે ગયેલી રહી એ જલા, અમે એને જલા રાખીએ ખડકી ખડકી ખકડાવી લે જલારામ બાપા ખોલ્યું, ખોલ્યા ભેરા સાધનને આવો આવો પધારો પધારો કરું, આજે મારે તમને ભૂલા પડી ગયા પધારો, આજે એના સ્વાગત કર્યું, એના ચરણો ધોયા, વંદન કરી અને આસન લીધો અને માટે બેસાડ્યા અને પછી કહે છે મહારાજ ક્યાં કારણ કે આપણે ભોજન કરવું છે, જળપાન કરવું છે કે કાંઈ નથી કરવું, બધું તૈયાર છે, ભોજન ન હોય તો હમણાં બનાવી દઈએ પણ તમે ભોજન કરવા વિના અમારે ઘેર નાના ભોજન કાંઈ નથી, અમે ભોજન કર્યું છે જળપાને કર્યું કાંઈ જોખમ છે. હું તો એવું વાત સાંભળી છે કે જલો છે એ દાન દાનવીર બહુ છે, જે માગે સાધુ સંતો ભક્તો માગે એ બધું એને દાનમાં આપવું તો આપી દે કે ના પ્રભુ એવું તો ઈશ્વરની દયા હું કાંઈ આપતો નથી, અપાવે છે એ અને મોકલે છે એ દીએ છે એ મારું આમાં કરતું નથી, મારું આ શરીરે નથી તો પછી બીજું મારું નથી, કે પ્રભુ એવું કાંઈ નથી કે ના ના, તો પ્રભુ આપણે શું જોઈએ છે એ કયો વિનંતી કરે કે મહારાજ આપ અહીંયા જે ધક્કો ખાધો આપણે શું જોઈએ, શું સેવા કરી શકું તમારી, તમે જે કેવી સેવા કરો. એ સમયે ભગવાને સાધુના રૂપમાં એવું કીધું, મારે તારું ધન નથી જોયું, મારે તારું મિલકત નથી જોયું, મારે તારી સંપત્તિ નથી જોઈ, મારે તારું કોઈ વસ્તુ કાંઈ જોવું નથી, પણ હવે હું વૃદ્ધ થયો, મારું 90 વર્ષની મારી ઉંમર થઈ છે, હું ચાલી શકતો નથી, થાકતો છું, ઉઠતું નથી આંખે કાંઈ સંભળાતું નથી અને બધું હવે હું રસોઈ પાસે મારી જાતે કરી શકતો નથી એટલે ભૂખો રહું છું ને ઘણા દિવસથી ભૂખો છું, પણ આ તને કીધું હું જમીને આવ્યો છું પણ હું ભૂખો છું, પણ એને માટે થઈ મને તારી હિસ્ત્રી જો આપી દે તો મારી સેવા કરે અને મારું જીવન જીતે. એ સમયે જલારામ બાપાએ વિચારે નથી કર્યો કે આ બાવો કેવો છે ભૈરા માયગા, એને તરત જ વીરભાઈને પડકારો મારી બોલા, વીરભાઈ અહીં આવો અને આવ્યા ઘેરા વીરભાઈ આવ્યા આવ્યા એટલે બાવો જાળી અને તરત ગયો પ્રભુ આ સોંપી દીધો, કાંઈ પૂછ્યા વીરભાઈ એમ નથી પૂછ્યું કે હું તમને વરીને આવી છું, હું તમને પહેરીને તમે કોઈ બાવાને દઈ દઉં હાલે હું નહીં જાઉં, એ નથી બોલ્યા,
पति नो आदेश पालन कर फिर हालता थी गया गाम बारोबार गया गाम बारोबार एक झाड़ ना ओटो ओटा में बैठा अने साधो ने साधो आ तो भगवान था कि बारे कर तो दान दई दीद होगा आ सौ आने बे रुपया लै जाओ એટલે જોરી અને ધોકો ત્યાં દીધો કે દિયાથમાં આવ્યો કે હાંડપુર આવી આ તમે રાખો હું સ્નાન કરવા દઉં મારે સંધ્યા પૂજા કરવી છે તો હું નાહી આવું એ નાહી આવું ને મુઠ્ઠીઓ બારી દીધી માગવું પડ્યું નાવા તો હું માગવું પડ્યું હવે કરવું હું જાય વીરભાઈ બેઠા છે ભાઈ જોવે છે સાધુ કે નાહી નાવે નાહી નાવે દારૂ ખાવું ગામના ખેડવું જઈને રણારામ બાપાને કે બાપા મા બા એકલા બેઠા છે તો તમે એને કાંઈ કામે મોકલા હાવ એકલા નહીં કે એના બેરા છે ને સાધુ નથી એના સાધુ કોઈ ત્યાં નથી હાવ એકલા બેઠા તો જાઓ જાઓ ગાંઠોને જોઈ આવો સાધુ નહીં હોય વૈયા ગયા છે ગયા હાલો માં તો માથી પણ બેટા એ કે સાધુ જે છે એ સ્નાન કરવા ગયા તો મને રાહ જો પછી કોઈ ચા નથી તો હવે નહીં આવે અને આવશે તો આપણી હીરે આવી જાય આપણે તો તમે આવો તમે આ ગાર્ડન લઈ જાઓ બાપાએ કીધું તો ફીરે વૈયા ગાડા લઈ ગયા અને બાયણામાં પગ દીધા પહેલાં પહેલો શબ્દ કીધો કે મહાત્માજી ક્યાં કે મહાત્માજી સ્નાન કરવા ગયા છે આવ્યા નહીં હવે મેં તને આપી દીધા સાધુને દાન હવે આજથી તું મારી માન ઉતારો આજથી આ સંબંધથી આપણે જિંદગીભર રહેવાનું અને આ સમાજને ચડી ધડીને ખવડાવવાના અને આજે ભગવાન નવદેવ ભાગવ હજી હાલ નહીં શકે વીરપુર જાઓ તો એ જોરી અને ધોકો હજી પહેર્યા છે મંદિરમાં પૂજા એની આરતી પૂજા થાય છે એના કોઈ દર્શન કરજો એ ભગવાન મેં ભગવાનની મેલી જ ભાગી જાઉં મેં આવી પરીક્ષા કરી પાણી બધું આપી દીધું આવા ભક્તો છે ને એ બાપ એના ધામમાં પહોંચી શકે છે બધાથી નથી